જય શ્રી કૃષ્ણ બાળકો, વિષય હિન્દી, ધોરણ એક. બાળકો, આપણે ઘ સુધી શીખી ગયા. ઘ પછી કયો મૂળાક્ષર આવશે? ચ. ચરખાનો ચ. ચરખા એટલે શું થાય? રેટિયો. ચરખાનો ચ. ચરખા એટલે રેટિયો. આ હિન્દીનો ચ છે ને આ કયો ચ કહેવાય? ગુજરાતી કલમનો ચ. અહીં ચ દેખાય છે, ચરખાનો ચ. ચરખા એટલે શું થાય? રેટિયો. આપણે એક ટપકાને બીજા ટપકા સાથે જોડવાનું છે અને સાથે બોલવાનું છે. ચરખાનો ચ, ચરખા એટલે રેટિયો. નીચેનો પ્રશ્ન, એની પછી પ્રશ્ન શું આપેલું? ચ શોધીને તેના ઉપર ગોળ બનાવો. આપણે ચ દેખાય તેની ઉપર આપણે શું કરવાનું છે? ગોળ કરવાનું છે. તો ચરખાનો ચ દેખાય તેની ઉપર આપણે ગોળ બનાવવાનો છે. ચરખાનો ચ, ચરખા એટલે શું થાય ગુજરાતીમાં? રેટિયો. રંગ પૂરો. આપણે ચ દેખાય છે તેમાં શું કરવાનું છે? રંગ પૂરવાનો છે. બાજુમાં ટપકાને જોડો. આપણે ટપકાને જોડવાનું છે અને સાથે બોલવાનું છે. ચરખાનો ચ, ચરખા એટલે શું થાય? રેટિયો. ચરખાનો ચ, ચરખા એટલે રેટિયો. વાંચો અને લખો. આપણે લખવાનું છે અને બોલવાનું છે. જશે ચરખા, ચરખા એટલે રેટિયો. એક ટપકાને બીજા ટપકા સાથે જોડવાનું છે અને સાથે બોલવાનું છે. જશે ચરખા, ચરખા એટલે રેટિયો. જશે ચરખા, ચરખા એટલે શું થાય? રેટિયો. આવી જ રીતે આપણે નીચે પણ ટપકા જોડો ઘૂંટવાના છે અને બોલવાનું છે, બાજુમાં લખવાનું છે. આપણે હિન્દીના બધા જ મૂળાક્ષર ઉપર શું આવશે? લીટી આવશે. લીટી ન કરે તો આપણે મૂળાક્ષર શું પડે? ખોટો. આપણે અહીં કયો અક્ષર લખવાનો છે? ચરખાનો ચ. ચરખા એટલે શું થાય? રેટિયો. ઉપર અને નીચેની લીટીને અડી જાય તેવી રીતે આપણે ચક લખવાનો છે. હિન્દીના બધા અક્ષર ઉપર શું આવે? લીટી આવશે. જશે ચરખા, ચરખા એટલે શું થાય? રેટિયો. આવી જ રીતે આપણે ચ લખવાનો છે. તેના પછી પ્રશ્ન શું આપેલો છે? ચ ની જથી શરૂ થતા ચિત્રો સાથે જોડો. આપણે ગોળ રાઉન્ડમાં કયો અક્ષર દેખાય છે? ચ. ચરખાનો ચ દેખાય છે. આપણે ચ અક્ષર હોય તેની સાથે આપણે જોડવાનું છે. તો આપણે પહેલું ચિત્ર કેનું દેખાય છે? ચરખા. ત્યાં આપણે ચ દેખાય છે તો આપણે તેની સાથે આપણે સ્કેલથી જોડકા જોડવાના છે. ચમચનો ચ, આપણે ચ આપેલો છે એટલે આપણે તેની સાથે જોડવાનું છે. સૈનિક એટલે આપણે તેની સાથે જોડવાનું નથી. કબૂતરનો ક એટલે આપણે તેની સાથે જોડવાનું નથી. ચટાઈનો ચ આપેલો છે એટલે આપણે તેની સાથે જોડવાનું છે. ચપરાસીનો ચ તો આપણે તેની સાથે જોડવાનું છે. હવે તેના પછીનો પ્રશ્ન છે, ચની નીચે લીટી કરો. જ્યાં ચ દેખાય તે નીચે આપણે શું કરવાની છે? લીટી કરવાની છે. ના ચ તો આપણે ચ છે તો આપણે તેની નીચે લીટી. ક ચ હરી તો આપણે ચ નીચે લીટી દોરવાની છે. ચ મેલી, આપણે ચ ની નીચે જ લીટી આવવી જોઈએ. ચતુર, ચના, ચરણ. તેના પછીનો પ્રશ્ન છે, ચ થી જુદા અક્ષર પર ચોકડી કરો. ચ સિવાયનો અક્ષર દેખાય એની ઉપર આપણે શું કરવાની છે? ચોકડી કરવાની છે. એટલે કે ચ દેખાય તેની ઉપર કરવાની નથી, પણ ચ થી અલગ અક્ષર દેખાય તેની ઉપર આપણે ચોકડી કરવાની છે. તો આપણે ચ આપેલું આપણે તેની ઉપર કરવાની નથી. એમ મ દેખાય છે તો મ ઉપર શું કરવાની? ચોકડી. અહીંયા ચ તો આપણે તેની ઉપર કરવાની નથી. પ ઉપર ચોકડી, બ ઉપર ચોકડી, વ ઉપર ચોકડી. આ ચરખાનો ચ દેખાય એટલે તેની ઉપર આપણે ચોકડી કરવાની નથી. જ ઉપર ચોકડી, ભ ઉપર ચોકડી, ગ ઉપર ચોકડી, શ ઉપર ચોકડી, સ ઉપર ચોકડી. જોયું બાળકો, આપણે આ ચ દેખાય તે અક્ષર ઉપર ચોકડી મારી નથી, પણ જે અલગ અક્ષર દેખાય છે તેને બધા જ ઉપર આપણે શું મારી છે? ચોકડી.
તેના પછી પ્રશ્ન શું આપેલો છે વાંચો અને લખો. જે શબ્દ આપેલા છે તે વાંચવાના છે અને લખવાના છે. તો બાળકો આ ચિત્ર શેનું દેખાય? ચપરાસી. તો ચપરાસીનો ચ, ચમચનો ચ, ચટાઈનો ચ, ચરણનો ચ. તો આપણે નીચે આ ચ દેખાય છે તે ઘૂંટવાનો છે. ઘૂંટતો તો શબ્દ પૂર્ણ થશે ચપરાસી. તે જ આપણે નીચે લખવાનો છે. ચપરાસીનો શું થાય? ચ. ચમચનો ચ, ચમચનો ચ. તે જ શબ્દ આપણે ફરી વખત નીચે લખવાનો છે. ચમચનો ચ. ચટાઈનો ચ, ચટાઈનો ચ. ચરણનો ચ, ચરણનો ચ. તેના પછી પ્રશ્ન છે શબ્દમાંથી ચ શોધીને તેના ઉપર ગોળ બનાવો. જ્યાં ચ દેખાય તેની ઉપર શું કરવાનું છે? ગોળ. આપણે ઉદાહરણમાં આપેલું જ છે. જ્યાં ચ દેખાય તેની ઉપર ગોળ બનાવેલું છે. આપણે તેવી જ રીતે બાજુના બોક્સમાં પણ ચ શોધીને શું કરવાનું છે? ગોળ. બ ચ ના, તો આપણે ચ દેખાય તેની ઉપર ગોળ બનાવવાનું છે. ના ચ. ચમેલી. બાળકો ચ પછી શું આવે? છ. છત્રીનો છ, છત્રીનો છ. આપણે આ કયો છ દેખાય છે? ગુજરાતીનો છ. અને આ કયો છે? હિન્દીનો છ. છત્રીનો છ. તો આપણે ટપકા દેખાય છે, એકબીજા ટપકા સાથે જોડવાનું છે અને સાથે બોલવાનું છે. છત્રીનો શું થાય? છ. તેના પછી પ્રશ્ન શું આપ્યો? છ શોધીને તેના ઉપર ગોળ બનાવો. છ તમને આવો દેખાય તેના ઉપર શું કરવાનું છે? ગોળ. તો આપણે છત્રીનો છ દેખાય તેની ઉપર ગોળ રાઉન્ડ કરવાનું છે. ક જ, અહીંયા છ દેખાય છે તો આપણે શું કરવાનું? ગોળ. બ, અહીંયા છત્રીનો છ તો આપણે તેની ઉપર શું કરશું? ગોળ. જ ગ, અહીંયા છ દેખાય છે તો આપણે તેની ઉપર ગોળ બનાવવાનું છે. ગ હ છ, ગ અને પ. તેના પછી પ્રશ્ન શું આપેલ? રંગ પૂરો. આપ છ દેખાય છે તેમાં શું કરવાનું છે? રંગ પૂરવાનું છે. બાજુમાં શું છે? ટપકાને જોડો. ટપકાને જોડવાનું છે અને સાથે બોલવાનું છે. છત્રીનો છ, છત્રી એટલે છત્રી. બાળકો ચ પછી શું આવે? છ આવે. છત્રીનો છ, વાંચો અને લખો. વાંચવાનું છે અને લખવાનું છે. તો આપણે ટપકાને જોડતું જવાનું અને સાથે બોલતું જવાનું છે. છ સે છત્રી, છત્રી એટલે છત્રી. છ સે છત્રી, છત્રી એટલે શું થાય? છત્રી. એક ટપકાને બીજા ટપકા સાથે ધીમે ધીમે જોડવાનું છે અને સાથે બોલવાનું છે. છ સે છત્રી, છત્રી એટલે છત્રી. આવી જ રીતે નીચે ટપકા જોડવાના છે અને સાથે બોલવાનું છે. આપણે બાજુમાં શું કરવાનું છે? લખવાનું છે. તો આપણે હિન્દીના બધા જ મૂળાક્ષર ઉપર શું આવશે? લીટી આડી આવશે. આડી લીટી ન હોય તો આપણે મૂળાક્ષર શું પડે? ખોટો. એટલે આપણે લીટી કરીને બોલવાનું, લખવાનું છે અને સાથે બોલવાનું છે. છ સે છત્રી, છત્રી એટલે છત્રી. આવી જ રીતે બાળકો નીચે પણ આપણે છત્રીનો છ લખવાનો છે. મેં કીધું તમે જાતે કૂટી નાખજો. બાળકો ટપકાને જોડવાનું છે અને સાથે બોલવાનું છે. છત્રીનો છ, છ સે છત્રી, છત્રી એટલે છત્રી. હિન્દીના બધા જ અક્ષર પર શું આવે? લીટી આવશે. આડી લીટી કરશો તો જ તમારા મૂળાક્ષર સાચો, નકર શું પડે? ખોટો. એટલે આપણે લીટી કરવાનું ભૂલવાનું નથી. ચ પછી કયો મૂળાક્ષર આવે? છત્રીનો છ. છ સે છત્રી, છત્રી એટલે છત્રી.